નાનપણમાં એક રશિયન રાઇટર લિયો ટોલ્સ્ટોયની ઘણી બધી શોર્ટ સ્ટોરીઝ વાંચી હતી, જેમાંની એક મને હજુ પણ યાદ છે અને મારી બહુ ફેવરેટ છે, કદાચ તમારામાંથી ઘણા બધાને ગમતી હશે. મહાત્મા ગાંધીજીની પણ એ સ્ટોરી ફેવરેટ હતી. એનું ટાઇટલ હતું કંઈ હાઉ મચ લેન્ડ ડઝ મેન નીડ. એની અંદર કંઈક એવું હતું કે એક બહુ જ લાલચુ વ્યક્તિ જેને જમીનની બહુ જ લાલચ હોય છે, એને કહેવામાં આવે છે કે સૂર્ય ઉગે ત્યારથી તું દોડવાનું શરૂ કર અને સૂર્ય આથમે ત્યાં સુધીમાં તું જેટલું દોડીને પાછો આવી શકે એટલી જમીન તારી પોતાની. જમીનની લાલચમાં ને લાલચમાં એ વ્યક્તિ દોડતો ગયો દોડતો ગયો દોડતો ગયો દોડતો ગયો. કોઈ આરામ ન કર્યો, કંઈ ખાધું પીધું નહીં. એ જેટલી જમીન દોડતો એને લાગતું કે હજુ થોડુંક વધારે, હજુ થોડુંક વધારે. એ વધારે વધારેની લાલચમાં એ દોડતો ગયો. જમીન તો કદાચ ઘણી બધી મળી, પણ જીવ મળ્યો નહીં. કહેવાનો ભાવાર્થ આ વાર્તાની અંદર એટલો જ છે કે આપણને બધાને પણ જીવનમાં જે પણ મળે છે ને હંમેશા એ ઓછું લાગે છે. આપણને બધાને એમ જ લાગે છે કે હજુ થોડુંક વધારે, હજુ આનાથી થોડુંક વધારે, હજુ આનાથી થોડુંક મોટું. પણ આ રશિયન રાઇટર લિયો ટોલ્સ્ટોય આ બધાની વાત આજે દેગામમાં શું કામ, શેના માટે, શું કારણ છે? કારણ છે આજની ક્વોલિફાઇંગ ગેમ. શું છે જાણીએ. શરૂ કરીએ દેગામમાં ડેલી બોનસ. પ્રિયંકા અને જીનલ, હમણાં જ મેં આ બંધુઓને ટોલ્સ્ટોયની વાર્તા કીધી કે માણસનો જે લોભ હોય છે ક્યારેય પૂરો થતો નથી. એ વાર્તા કેટલી સાચી છે નાનપણમાં જે ભણ્યા હતા એ ચકાસવા માટે આજે અમે દેગામમાં તમારી પાસે આવ્યા છીએ. તો જીનલ અને પ્રિયંકા, આપણી ક્વોલિફાઇંગ ગેમ એવી છે કે આજે ખેતરમાં મારી નજર પડી તો હમણાં જ પાક લેવાઈ ગયો છે. મારા ખ્યાલથી બટાકાની ખેતી અહીંયા થઈ છે, પણ બધો પાક લેવાઈ ગયો છે. પણ ક્યાંક કોઈ જગ્યા પર આવી નાની બટાકી કે નાનું બટાકું પણ તમને જોવા મળશે. તો ટોલ્સ્ટોયની એ વાર્તાની જેમ એ આખું ખેતર જ્યાં સુધી તમારી નજર જાય છે એ ખેતર તમારું છે. ઓકે, આ આખા ખેતરમાંથી તમારે સૌથી મોટો બટાકો શોધીને લાવવાનો છે. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ભેગા નથી કરતા જવાનું કે છેલ્લી 10 સેકન્ડમાં ઓ આ મોટો લાગે છે એટલે એ બાકી બધા મૂકી દો અને આ લઈને જાઓ, એવું કરવાનું નથી. ઓકે, તમને લાગે કે આ મોટો છે તો એને સાથે રાખવાનો, ભલે 10 સેકન્ડમાં તમને મળી જાય તમે અહીંયા આવી જાઓ. ઓકે, પણ 1 મિનિટ પૂરી થાય ત્યારે તમે અહીંયા પહોંચી ગયેલા હોવા જોઈએ. ઓકે, 1 મિનિટમાં જે સૌથી મોટો બટાકો વીણીને લાવશે એ થઈ જશે ક્વોલિફાઈડ. ઓકે, સો રેડી સ્ટેડી એન્ડ ગો. તમે જે બટાકું શોધ્યું છે એની સાઈઝ છે આ. હવે આના કરતા મોટું બટાકું તમે શોધ્યું છે કે નથી શોધ્યું? જીનલ,
તમે સૌથી મોટું બટાકું શોધી નાખ્યું છે, તમે ક્વોલિફાઈ થઈ ગયા છો, તમારો લોભ બિલકુલ ટોલસ્ટોયની એ સ્ટોરી જેવું તમારું થયું. એક મિનિટ પૂરી થઈ ગઈ પણ તમારો લોભ પૂરો જ નહોતો થતો, તમે છેલ્લે સુધી સમય પૂરો થઈ ગયો ત્યાં સુધી તમે બટાકું લઈને આવ્યા નહીં, પણ છેલ્લે જે તમારા હાથમાં બટાકું હતું એને મેં કન્સિડર કર્યું અને એ આ હતું. હા, આનાથી મોટું તમારા હાથમાં આવ્યું હતું? નહોતું આવ્યું. ઓકે જીનલ, કોંગ્રેચ્યુલેશન્સ, તમે ક્વોલિફાઈ થઈ ગયા છો. શરૂ કરીએ તમારી સાથે નેસેસિટી રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ બંધુઓ નેસેસિટી રાઉન્ડના રૂલ્સ. નેસેસિટી રાઉન્ડ, આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે બે પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ એક સવાલનો સાચો જવાબ આપવો પડશે. જીનલ, ચક્કર ફેરવા માટે તૈયાર? હા, ફેરવી નાખો ચક્કર. ભાઈ આ ચક્કર નહીં, આ ચક્કર ફેરવો ફેરવો ફેરવો. ખાલી જગ્યા પૂરો. બટાકાના ઉત્પાદનમાં આખા ભારતમાં ગુજરાતનો ખાલી જગ્યા જિલ્લો પ્રથમ સ્થાને આવે છે. ને તમારા ઓપ્શન્સ છે જૂનાગઢ, ગોધરા, બનાસકાંઠા કે વલસાડ. 10 સેકન્ડનો સમય છે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. નો 5 4 હે? વલસાડ. વલસાડ સાચો જવાબ? તો બનાસકાંઠા. કશો વાંધો નહીં, ના આવડ્યું બનાસકાંઠા. આપણી પાસે છે હજુ બીજા બે વાંઠા. હા, તો ફેરવી નાખો ફરી એકવાર વાંઠો. ફિલ્મિસ્તાન. આજે બટાકા જ યાદ આવે છે, બીજું કંઈ યાદ આવતું જ નથી. તો એ બટાકા ઉપર એક સરસ મજાનું ગીત છે. બંધુ એ ગીતની બે લાઈન સંભળાવવામાં આવે. તમારે માત્ર મને એ જવાબ આપવાનો છે કે આજના બટાકાના એપિસોડના તો હીરો હિરોઈન આપણે જ છીએ, પણ આ જે ગીત છે આ કયા હીરો ઉપર પિક્ચરાઇઝ થયું છે આ ગીત? અને તમારા ઓપ્શન્સ છે, આવશે 100% ગપ્પુ, પણ ગપ્પુ મારજો. સંજય દત્ત, અનિલ કપૂર, જાકી શ્રોફ કે પછી મિથુન ચક્રવર્તી. કોઈ સમય મર્યાદા નથી. અનિલ કપૂર. મેં મિથુનની આટલી બધી મિમિક્રી કરી તો એ શેના માટે કરી હશે? તમને ડિસ્ટ્રેક્ટ કરવા માટે. જવાબ તમારો સાચો છે, અનિલ કપૂર. આપુ સાચો. હા હા, ફરી એકવાર ફેરવી રાખો ચક્કર. સુન સાહેબા, સુન, બટાકામાંથી બનતી 8 વાનગીઓના નામ બોલીશ. બટાકા વડા, બટાકાનું શાક, આલુ પૂરી, આલુ સેવ, ફ્રેન્ચ ફ્રાઈઝ, આલુ પરોઠા, બટાકા વેફર અને બટાકાની કાતરી. તો શું શું બોલવા છે દાદા? રિપીટ કરવાના નામ એમ ને? તમે મને એ કહો કે આટલી બધી વસ્તુઓ તમે જે બનાવી, આલુ પૂરી કે જેનું નામ હું ત્રીજું બોલ્યો હતો, આલુ પૂરી પહેલા બટાકાની કઈ વાનગીનું નામ બોલ્યો હતો, એટલે બીજી વાનગી હું કઈ બોલ્યો હતો? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. બટાકાનું શાક. તમારા હસબન્ડ મને કહે છે એમ તો મજાક નથી કરતો. ક્યાં ગયા તમારા હસબન્ડ?
અરે અરે આવો આવો એમણે મને કહ્યું કે મારી વાઈફની રસોઈ બહુ જ સરસ અને દરરોજ અલગ 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 બનાવે એક દિવસ બટાકાનું શાક હોય બીજે દિવસ છોડાવાળા બટાકાનું શાક હોય ત્રીજે દિવસે બાફેલા બટાકાનું શાક હોય ચોથા દિવસે રસાવાળા બાફેલા બટાકાનું શાક હોય પાંચમા દિવસે થોડાક તીખા બટાકાનું શાક હોય છઠ્ઠા દિવસે થોડાક મોળા બટાકાનું શાક હોય અને રવિવારે તો એક ખાસ બટાકા ઉપર કોથમીર ભભરાવેલું શાક હોય દરરોજ અલગ અલગ પ્રકારનું કોઈ દિવસ વાનગી રિપીટ નહીં કરવાની એટલે એમને તરત બટાકાનું શાક યાદ આવ્યું પણ હું જે બીજું નામ બોલ્યો હતો એટલે કે આલુ પૂરી પહેલા નામ બોલ્યો હતો એ નામ હતું બિલકુલ સાચો જવાબ બટાકાનું શાક લઈ આવો બંધુઓ પૂરેપૂરા 2000 રૂપિયાનું બોનસ હું આ બોનસ મારા શું કહેવાય મારા મમ્મીને આપવા માંગુ છું કારણ કે પહેલાં મારા પપ્પાએ મારા મમ્મી પપ્પાએ મારા માટે બહુ ઘણું બધું કર્યું છે એટલે એમને મારા હું જોબ કરી ત્યારે મારો ફર્સ્ટ પગાર મેં મારા પપ્પાને આપ્યો તો આજે પણ મારું પહેલું બોનસ મારા મમ્મીને આપવા માંગુ છું હું પણ મારા બેબીને જ કહેતી હતી સોહમભાઈને દિલ્હી બોનસ રમવા બોલાય બોલે હું દિલ્હી તમારો શો જોઉં છું દિલ્હી હું તમને યાદ જ કરું છું થેન્ક યુ સો મચ બેન બેગામમાં શરૂ કરીએ આપણે કમ્ફર્ટ રાઉન્ડ પણ એ પહેલાં કમ્ફર્ટ રાઉન્ડમાં કઈ બે ગેમ આવે છે એ જોઈ લઈએ જિનલ ફેરવી નાખો આ ગોળો સાત કા સાત અને બીજી ગેમ કઈ આવે છે એ જોઈએ અજી સુનતે હો સાત કા સાત અને અજી સુનતે હો શરૂ કરીએ તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ પણ એ પહેલાં બંધુઓ જાણી લઈએ કમ્ફર્ટ રાઉન્ડના રૂલ્સ કમ્ફર્ટ રાઉન્ડ આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ એક ગેમ જીતવી પડશે ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ તો મારો ટ્રેક ટ્રેક્ટર ટ્રેક્ટર તું ટ્રેલર સિક્સ ફાઈવ ફોર થ્રી ટુ વન ટાઈમ ઇઝ ઓવર બહુ નજીક પહોંચી ગયા હતા કાઢી નાખો હેડફોન્સ શું બોલતા હતા બોલો તું મારું ટ્રેક્ટર ને હું તારી ટ્રોલી નહીં ઓળખી શક્યા તમે કઈ વાંધો નહીં સહેજ માટે રહી ગયા પણ હવે સહેજ માટે રહી નહીં જતા નહીં તો પછી લગ્ઝરી રાઉન્ડમાં જવાબ મળશે નહીં શરૂ કરીએ બંધુઓ કમ્ફર્ટ રાઉન્ડની સેકન્ડ ગેમ સાત કા સાત જિનલ ફર્સ્ટ પ્લેટ અહીંયા છે યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ બટાકો આય હા બટાકુ ઈટ જબ બાત હે નેક્સ્ટ નેલ પોલિશ મેસની ડબ્બી સિરિંજ ઇન્જેક્શન એન્ડ સ્પ્રી ઇયરફોન દર્પણ દર્પણ આ હા નામ સાંભળે વર્ષો થઈ ગયા ટામેટુ સ્ટેમ્પ પેપર સિક્કો પડવાનો મેકઅપ માટેનો ગ્રુપ શું પણ છે સમય ચેન મેકઅપ માટે 8 7 6 5 4 3 2 1 ટાઈમ ઇઝ ઓવર ઓપન યોર આઈઝ આ ઈંટ યાદ આવે છે આવી જ એક અડધી ઈંટ તમારા ઘરમાં પડી છે ને અડધી ઈંટ ઘરની બહાર હતી યાદ આવે છે આ ઈંટ યાદ આવે છે ને આ નિશાન અને આ ઈંટ યાદ આવે છે હા હા ભાઈ સોરી હા હા ભાઈ આ જો મારી ભૂલ થાય એમની ના થાય
યાદ આવે છે ને હું જે ઘરે જાઉં આખી કુંડળી મારી પાસે હોય એનીવેઝ બંધુઓ એમનું 1500 રૂપિયાનું બોનસ લાવવામાં આવે પ્લીઝ બંધુઓ દેગામમાં શરૂ કરીએ આપણે સુપર ડુપર થી પણ ઉપરનો રાઉન્ડ લક્ઝરી રાઉન્ડ અને લક્ઝરી રાઉન્ડ ની લક્ઝરી ગેમ જાણી લઈએ પ્રિયંકા અને જીનલ આ શું છે બટાકા બટાકુ અને છાબડી ગેમ કંઈ ખાસ નથી તમે આ છાબડી અને બટાકુ તમારા હસબન્ડને આપશો એક મિનિટનો સમય છે અને એક મિનિટમાં જે સૌથી વધારે છાબડી ને બટાકા બંને સાથે આપવાના છે એવું નહીં કે છાબડી આપી અને પછી અંદર બટાકું નાખ્યું એવી રીતે નહીં બંને સાથે આપવાના છે એક મિનિટમાં જે સૌથી વધારે આપશે એમને મળશે પૂરા 5000 રૂપિયાનું બોનસ પણ મિનિમમ ટાર્ગેટ છે 2 છાબડી અને 2 બટાકાનો લેકિન કિંતુ પરંતુ બંધુ તમારે ઊભા ઊભા જ અહીંયાથી આ છાબડી અને બટાકા થ્રો કરવાના છે અને એ તમારા હસબન્ડ એને કેચ કરશે ધ્યાન એ રાખવાનું છે કે છાબડી અને બટાકા બંને સાથે પહોંચવા જોઈએ બટાકું આમ બહાર પડી ગયું એટલી છાબડી પહોંચી તો એ કાઉન્ટ થશે નહીં ઓકે એક મિનિટમાં મિનિમમ 2 વાર આવી રીતે તમારે કેચ કરવાનું રહેશે સમજી ગયા તો શરૂ કરીએ બંધુઓ લક્ઝરી રાઉન્ડ પણ એ પહેલા જાણી લઈએ લક્ઝરી રાઉન્ડના રૂલ્સ લક્ઝરી રાઉન્ડ આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 એન્ડ ગો હાય હાય બટાકા નથી કેચ કરવાના છાબડી બટાકા બંને ઉતાવળની ગેમ નથી આ ટ્રિક અને ટેકનિકની ગેમ ક્યાં બાત હે વંડરફુલ ક્યાં બાત હે Ten, nine, eight, seven, six, five, four, three, two, one. Time is over. સમય એક પણ બટાકું કેચ કરી શક્યા નથી હા એટલે કે છાબડી અને બટાકું સાથે મિનિમમ ટાર્ગેટ હતો 2નો તમે તમારા હસબન્ડે 3 કેચ કર્યા છે જીતી ગયા છો 5000 રૂપિયાનો બોનસ આ ગેમ રમવાની એક ટ્રિક હતી એ ટ્રિક એ હતી કે જે બટાકુ છે એ બટાકુ આ 3 કેચ થયા બધા કેચ થાત પણ એની એક ટ્રિક હતી કે બટાકુ જે હોય એ છાબડીની આ સાઈડ ઉપર પ્લેસ કરવાનું હોય ઓકે આ સાઈડ ઉપર બંધુઓ એક મિનિટ છાબડી આપો આ સાઈડ ઉપર તમે એને પ્લેસ કરો નહીં કે અહીંયા કે અહીંયા આમ કરો એટલે ઉછળે જ આ સાઈડ ઉપર એને પ્લેસ કરી આ રીતે રાખી અને પછી તમે એને ફેંકો તો એ બટાકું બહાર પડે નહીં ભલે ટ્રીક ના વાપરી હા પણ ભગવાન ભરોસે જીતી ગયા 5000 રૂપિયાનો બોનસ તમે 5000 રૂપિયાનું બોનસ જીત્યા એનો તો આનંદ છે જ પણ મને સૌથી વધારે આનંદ છે માસી આવો 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 સૌથી વધારે મને આનંદ છે કે તમે મારા માસીના વાતને ખોટી પાડી શરૂઆત જ્યારે ગેમ સમજાવી ત્યારથી લઈને આ બંધુઓ રૂલ્સ જાણતા હતા ત્યારે પણ અને શરૂઆતની 15-20 સેકન્ડ આવી તો ગેમ શક્ય છે જ નહીં
આવી ગેમ તો રમાડાય જ નહીં, આવી ગેમ પોસિબલ જ નથી. અને અગેન જે બધા કહે છે એ માસી પણ કહેતા હતા કે આ તો 5000 હરાવવા હોય ને એટલે આવી ગેમ લઈને આવે. પણ વાત સાચી છે ને, હું 4-5 કાન લઈને આવું છું, બધે જગ્યા ઉપર મૂકીને જાઉં છું. આવી જાઓ અને કલેક્ટ કરી લો તમારું પૂરેપૂરા 5000 રૂપિયાનું બોનસ. હવે બંધુઓ, જો તમને મારા દેગામના માસીની જેમ એવું ન લાગતું હોય કે ગેમ બહુ જ અઘરી આપીએ છીએ અને જાણી જોઈને હરાવવા માટે આપીએ છીએ, એવું જો તમને ન લાગતું હોય તો લખી લો અમારી ડિટેલ્સ. ડેલી બોનસમાં તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો BONUS બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 ઉપર. દેગામના બટાકા તો બંધુઓ લીધા, પણ હજુ શેરથાના મરચા, ધંધુકાના રીંગણા અને ઊંઝાનું જીરું લેવાનું બાકી છે. એના માટે આવતીકાલે ફરી પાછા મળવાનું બાકી છે. તો મળીશું આવતીકાલે. ટિલ ધેન, ગુડ બાય, ગુડ નાઇટ, ડુ ટેક કેર ઓફ યોર સેલ્ફ, ગોડ બ્લેસ યુ. આવજો.